चलो विद्यार्थी मित्रों आपे पहला भाग में आप जब ना हो तो भाई स्केल कर अपने અને પહેલા ભાગમાં આપણે વિમોદાસ પ્રવેશ માહિતી મેળવી હવે એનો ભાગ નંબર 2 ડોક્ટર વર્ગીસ કુરિયન તો આપણે સ્કેલ ક્રાંતિના પ્રણેતા એમાં ભાગ નંબર 2 એટલે ડોક્ટર વર્ગીસ કુરિયન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું ઇજનેરીનો અભ્યાસ પૂરો કર્યા પછી કે વર્ગીસ કુરિયન છે ઇજનેરીની ડિગ્રી લાવ્યા એના પછી 1945 માં કાકા આર્યન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટૂંકું નામ છે ડિસ્કો એમાં એપ્રેન્ટિસ તરીકે એની પસંદગી થાય છે તે યુવાન હતા અને તેના મામા હતા જોન મથાઈ એ પણ એ કંપનીમાં પોતે ડાયરેક્ટર મેનેજર હતા એ વખતે જમશેદપુરમાં આવ્યા ત્યારે આ યુવાનને મળ્યા અને પોતાની જ કંપનીમાં એને એપ્રેન્ટિસ તરીકે નોકરી શરૂ કરી પણ ત્રિભુવનદાસને આ બધું ગમ્યું નહીં કેમ કે એના મામા એ કંપનીમાં એક ડાયરેક્ટર ના પદે હતા તો લોકોને એવું થાય એના સગા છે એટલા માટે કામ કરે છે માટે એને નોકરી કરવી ગમતી ન હતી છતાં થોડો સમય એને નોકરી કરે આપણે વિશ્વજન કહે છે કે હું માત્ર નોકરી અમલદારનો માનેજર રહ્યો છું જે મને મંજૂર નથી આવો અડગ આત્મવિશ્વાસ અને ખુદારી ધરાવનાર હતા ડોક્ટર વર્ગીસ કુરિયન ગુજરાત રાજ્યમાં આવેલા આણંદ નગરની અમૂલ ડેરી દ્વારા ત્યાં મિલ્ક સિટી ઓળખ અપાવનાર હતા ડોક્ટર વર્ગીસ કુરિયન એમનો જન્મ એક ખ્રિસ્તી પરિવારમાં થયો 26/10/1921 માં એમનો જન્મ થયો કેરળના કેલિકટ રાજ્ય હતું કેરળ અને ગામ હતું કેલિકટ કે જ્યાં એમનો જન્મ થયો એમના પિતાનું નામ છે પુથેન પરટકલ કુરિયન તેઓ સુખી સજ્જન હતા વર્ગીસ કુરિયનના જે માતા હતા એને શિક્ષણ અને સંગીતમાં વિશેષ હતો તેઓ યામો પરથી અદ્ભુત સંગીત મેળવતા ચાર ભાઈઓ બહેનોમાં વર્ગીસ છે એ બીજો સંતાન હતા એમનું શાળે શિક્ષણ ગામમાં પૂરું કરે ત્યારબાદ ચેન્નઈમાં જઈ અને લોયલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં તેઓ બીએસસી પ્રાપ્ત કરી ત્યારબાદ ગ્રિન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદ્રાસમાંથી ઇજનેરી એને પદવી પણ મેળવેલી કોલેજમાં પ્રવેશ સમયે એમની ઉંમર માત્ર 14 વર્ષની હતી વર્ગના સૌથી નાની વયના વિદ્યાર્થી હોવાને કારણે હંમેશા એકલા જ બધો સંઘર્ષ કરવો પડતો હતો પરિણામે જિંદગીના પ્રથમ સોપાનથી વર્ગીસ કુરિયન છે એ બિલકુલ સ્વાવલંબી અને આગ્રહી બની વર્ગીસને ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સમાં અનુસ્નાતક થવાની ખૂબ જ ઈચ્છા હતી તેમણે બ્રિટિશ સરકાર દ્વારા ચાલતી શિષ્યવૃત્તિ મેળવી અને અમેરિકા અભ્યાસ માટે જવાનું ફોર્મ પણ ભરેલું તેમની ડેરી એન્જિનિયરિંગના વિષયમાં પસંદગી પણ થઈ ગઈ એમણે ખૂબ સરસ સ્વરૂપે ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એવી સંસ્થામાં બેંગોર આઠ માસના તાલીમ લેવા પણ જવું પડ્યું ત્યાં તેમણે પ્રથમ વખત ડેરી પ્રવૃત્તિના મૂળભૂત સિદ્ધાંતો સમજાવવાનો મોકો મળ્યો ઈસવીસન 1946માં એમણે મિશિગન સ્ટેટ એટલે કે અમેરિકામાં અભ્યાસ કરવા માટે ગયા અને સંતોષ ખાતર ડેરી એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં એને આગળ વધ્યા ત્યારબાદ 1948માં તેઓ ભારત છે એ પાછા આવે છે ત્યારબાદ તે બાદ 1949માં શુક્રવારે ભારત સરકારના આદેશથી કુરિયનને આણંદમાં પ્રથમવાર પદ મૂક્યો મકાન ભારે ન મળતા ડેરીની બાજુમાં આવેલો જે ઘેર જતું ત્યાં ભાડે પોતે રહેવા લાગ્યા સરકાર દ્વારા મળેલી અને ઓછી પસંદગી એવી નોકરીમાં એને 8 મહિના નોકરી કરી પણ વર્ગીસ કુરિયનને ખાસ ઉત્સાહ હતો નહીં વર્ગીસે એક દિવસ વિચાર કર્યો હું અહીં કંઈ કરતો નથી મારે કંઈક કરવું તો જોઈએ આવો વિચાર જેના દેશ માટે પ્રેમ હોય એને જાણે આવો આત્મપ્રસંગ કરી શકે તે જ સિદ્ધિના સોપાનનો સ્થળ કરી શકે કુરિયનના આનંદના આગમન પહેલા કેળા ડિસ્ટ્રિક્ટ વિવિધ પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ એવી સંસ્થા સહકારી ક્ષેત્રે પાપા પગલી કરતી હતી જેમના નેતૃત્વમાં આ સંસ્થા કામ કરતી હતી એમનું નામ હતું ત્રિભુવનદાસ પટેલ એમની સાથે કુરિયરની મુલાકાત થાય છે પરિચય ગાઢ હતા વર્ગીસ તેમની વિશ્વાસ સેવા પરોપકારની ભાવના અને મનની મકમતાથી પ્રભાવિત થઈ ગયા મનોમન ત્રિભુવનદાસને પોતાના ગુણ અને માર્ગદર્શક એમને સ્વીકાર્યા એમની સાથે કામ કરવાનું શરૂ કર્યું ખેડૂતોએ પોતાના ઘોરને દૂધ વેચાણમાં અન્ય વેપારીઓ કે દલાલો પર નિર્ભર ન રહેતા સહકારી
પદ્ધતિ અપનાવી સૂર્યના સંકટની આ પ્રવૃત્તિને ખૂબ જ વેગ મળે છે. ભારતના ઘણા બધા રાજ્યોમાં દૂધ એકત્રીકરણ યોજના છે કે ડોક્ટર રવિશ કુનેના શરૂઆત થાય જેનું નામ આપ્યું હતું ઓપરેશન ફળ. શિલ્પી તરીકે ડોક્ટર વર્ગીસ કુરિયરે ડેરી ક્ષેત્રે ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કરતા દેશ તરીકે વિશ્વમાન પ્રસ્થાપિત કરેલો. પશ્ચિમના દેશોમાં પશુપાલન ક્ષેત્રે ગાયોની સંખ્યા વધુ હોવાથી ગાયના દૂધમાંથી ગુણવત્તા યુક્ત પાવડર બની શકે તેવી માન્યતાઓ હતી. ભારતમાં ભેંસની સંખ્યા ખૂબ જ સવિશેષ છે. તેથી કુરિયરે ભેંસના દૂધમાંથી પણ ગુણવત્તા યુક્ત દૂધનો પાવડર બની શકે એવા સંકલ્પથી પાવડર બનાવવાનું એક એકમ શરૂ કર્યું અને તેમાં ખૂબ જ ઓછા સમયમાં સફળતા પણ મેળવી. વર્ગીસે ભારતના ખેડૂતોનું સશક્તિકરણ અને સંગઠન કરી ડેરી ઉદ્યોગની સ્થાપના કરી. ભારતની દૂધ સહકાર ચળવળના તેઓ સ્થાપક અને સંચાલક પણ રહ્યા છે. એનપીડીબી સંસ્થાના સ્થાપક અને ચેરમેન તરીકે એમણે 23 વર્ષ સુધી સેવા આપનાર કુરિયરને નિવૃત્ત થાય છે ત્યાં સુધીમાં તો તેણે એક પણ રૂપિયો પગાર તરીકે લીધો ન હતો. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન ચેરમેન પદે વધુમાં વધુ માસિક 5,000 રૂપિયા પગાર તેઓ લેતા હતા, પરંતુ 60 વર્ષના થયા પછી 24 વર્ષ સુધી એમણે પગાર લીધા વિના માનવ સેવા આપી હતી. માનવ સેવા એટલે કે વેતન લીધા વગર જે કોઈ કામ કરે છે એને આપણે માનવ સેવા કહેવામાં આવે છે. ત્યારબાદ કુરિયર અને અમૂલ સાથે જોડાયેલા ઘણા પ્રસંગો એમની આત્મકથા એટલે કે મારા સત્તામાં નોંધાયેલા છે. એમાંનો એક પ્રસંગ અનુકરણીય છે. કુરિયર ગમે ત્યારે ડેરી અનુભવમાં ચક્કા લગાવશે બધું બરાબર છે કે નહીં એ તપાસતા. એક વખત એવું છે કે કુરિયર છે પોતાની કંપનીમાં જે કર્મચારીઓ કામ કરતા હોય છે એ જોવા માટે ગયા. તો એમણે જોયું કે એક જે કર્મચારી છે એ દૂધનું કેમ જ્યારે ખાલી કરતો હતો અને ખાલી કેમમાંની થોડી મલાઈ છૂટેલી હતી એ મલાઈ ચાટતો હતો. તો કુરિયરે આ બધું જોયું અને જે કર્મચારી છે એ પણ આ બધું જોઈ રહ્યું છે. મને મારા સેટ જોવે છે તો મારી નોકરી ગઈ. તરત પોતે પોતાની ચેમ્બરમાં ગયા. પોતાની ચેમ્બરમાં એને પોતાના મેનેજરને બોલાવ્યો અને કહ્યું કે કાલથી દરરોજ આપણે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને પીવા માટે એક એક લીટર દૂધ આપી દેશે. તો આવી રીતે એમણે જે કર્મચારીઓ છે એની વાતને કર્યા વગર જ સ્વીકાર કરે છે અને આ રીતે પોતે પોતાના કર્મચારીઓને પ્રોત્સાહિત પણ કરે છે. આ પહેલો પ્રસંગ. ત્યારબાદ બીજો પ્રસંગ. 8 ફિલ્મોના સર્જક એટલે કે શ્યામ બેનેગલ દૂધ ઉત્પાદક સંગ્રહાલય મંડળના વિચાર અને કાર્યના પ્રચાર અને પ્રસાર માટે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. કુરિયરને આ વિચાર કર્યો. કુરિયરને પણ આ વિચાર ગમી ગયો, પરંતુ ખર્ચ માટે 10,00,000 રૂપિયાની જરૂર હતી. તેમણે દૂધ ઉત્પાદક મંડળના સૌ સભ્યોને કાર્યક્રમ 1,500 રૂપિયા માત્ર 1-1 રૂપિયો જમા કરાવવાનું કહ્યું. જરૂરિયાત પૂરી થઈ અને મંથન નામની એક ફિલ્મ બને છે. તેને સારો પ્રતિસાદ મળેલો. તે ફિલ્મને કેટલાક ઇનામો પણ મળેલા છે. ડોક્ટર કુરિયરને એમના કાર્ય માટે એકાધિક પારિતોષિકો પણ મળેલા છે. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રમન મેગ્સેસ એવોર્ડ આવી રીતે અનેક એવોર્ડ છે કે ડોક્ટર વર્ગીસ કુરિયરને મળેલા છે. ડોક્ટર કુરિયરના જન્મદિન એટલે કે 26 નવેમ્બર આપણે એને રાષ્ટ્રીય દૂધ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નેશનલ મિલ્ક ડે. આ રીતે એમનો દિવસ પણ ઉજવવામાં આવે છે. ભારત અને વિશ્વભરમાંથી કુરિયરને 15 જેટલી માનદ પદવીઓ પણ મેળવેલી છે. એમના અવસાન પછી 94મા જન્મ દિવસે ગૂગલે પોતાના હોમ પેજ મને ગૂગલને બદલે ડૂડલ એવું નામ આપવામાં આવ્યું. ત્યારબાદ 91 વર્ષની વય મર્યાદમાં છે એમ અવસાન થયું, પરંતુ એમણે અમૂલ ડેરીના નામે વાવેલું જે બીજું વૃક્ષ છે આજે એક વટવૃક્ષ બની ગયું છે. ખેડૂતો, શ્રમજીવીઓ, પશુપાલકો અને વેપારીઓને આજીવિકા સ્વરૂપે છાંયો આપી રહ્યું છે. વર્ષ 2015-16ના અમૂલ ડેરીના નાણાકીય ટર્નઓવરના આંકડા, દૂધની રોજની આવક, અમૂલ સાથે જોડાયેલા સભ્યોની સંખ્યા, અમૂલના ઉત્પાદનો અને એના વેચાણના આંકડા ઝડપથી ખૂબ જ વધી રહ્યા. સમગ્ર ભારત ઉપરાંત વિશ્વના 50થી પણ વધુ દેશો એમના જોડાયેલા છે અને કેન્દ્રો સ્થાપેલા છે. ડોક્ટર કુરિયરે તેમના કાર્યો દ્વારા અમૂલ આણંદ, ગુજરાત અને ભારતને શ્વેત ક્રાંતિના માધ્યમથી વિશ્વભરમાં છે એ ગૌરવવંતનું સ્થાન અપાવ્યું છે.
સર્જક તરીકે સૌ કોઈ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.